જે નક્ષત્ર છે અનુરાધા છે યોગ છે અને કરણ છે એ જ છે વિછોડો કે પંચક ની વાત કરીએ તો કાલે પંચક નથી અને વિછોડો કરીએ તો કે સવારે અઢી દિવસનો વિછોડો છે સૂર્ય રાશિ સી છે ચંદ્ર રાશિ વૃશ્ચિક રહેશે સૂર્યોદય સવારે છ કલાકે સૂર્યાસ્ત સાંજે છ ને એકતાલીસ કલાકનો જોવાય છે ચંદ્રોદયની વાત કરીએ તો 12 ને 35 નો ચંદ્રોદય અને 11 ને 9 નો ચંદ્રાસ્ત્ર છે અભિજીત મુહૂર્તની વાત કરો તો સવાર અગિયાર પંચાવન થી બાર પિસ્તાલીસ નું અભિજીત મુહૂર્ત જ છે જે રાહુ કાળ છે એ નવ દસ થી દસ પિસ્તાલીસ નો રાહુ કાળ છે આ રાહુ કાળ દરમિયાન કોઈ પણ સારું કાર્ય ન થાય તેનું વિશેષ પ્રકારનું ધ્યાન રાખવાનું અથવા કહેવાય છે કે ભાઈ અભિજીત મુહૂર્તમાં નાના મોટા સારા કાર્યો થાય તેનું પણ ધ્યાન રાખીશું અભિજીત મુરત એટલે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય કોઈ પણ સારું કાર્ય કરો ચોક્કસથી આ મુહૂર્તમાં કરો તો લાભદાયી થાય અને એનું વિરોધી રાહુ કાળ છે કોઈ પણ કામ કરો ને તો એ ઊંધું જ પડે માટે થી બચીને રહેવાનું છે જી બેન જી કિશનજી આવતીકાલ આ દિન વિશેષ વિશે દર્શકોને જણાવશો કાલે શનિવાર છે શનિવારનો દિવસ એટલે હનુમાનજીનો દિવસ ગણવામાં આવે છે અને હનુમાનજીનો દિવસ કહેવાય છે કે ભાઈ હનુમાનજીને પાંચ ચાલીસા કરો એટલે કે તમારા ધાર્યા ધાર્યાકામની પ્રાપ્તિ થાય અને એમાં હનુમાનજીને પાંચ ચાલીસા કરી એક લાલ ફૂલ ચડાઈને ચમેલીના તેલનો દીવો કરો એટલે સોનામાં સુગંધ ભળે એવા કહેવાય છે સારા આશીર્વાદ મળે છે માટે તમે કાલે પણ કહેવાય છે કે ભાઈ શક્ય હોય તો કહેવાય છે કે ભાઈ એક લાલ ફૂલ ચડાવજો પાંચ હનુમાન ચાલીસા અને કહેવાય છે કે ચમેલીના તેલનો દીવો કરો તો ધારે કામની પ્રાપ્તિ જોવાઈ જશે જી ભાઈ કિશનજી આવતીકાળના દિવસ અને રાત્રિના ચોઘડિયા કેવા છે હવે વાત કરીએ તો ભાઈ દિવસના ચોઘડિયા કેવા છે તો કાલે દિવસના ચોઘડિયા પહેલું શુભ છે જે સાત પાંત્રીસથી નવ ને દસનું છે સવારના સાત પાંત્રીસ થી નવ દસ શુભ ચોગડિયું આવશે પછી આવશે લાભ ચોગડિયું છે એક પંચાવન થી ત્રણ ત્રીસ નું છે પછી આવશે શુભ ચોગડિયું છે ત્રણ ત્રીસ થી પાંચ પાંચ નું છે વાત કરીએ લાભ ચોગડિયું રાત્રિનું તો છ એકતાલીસ થી આઠ છ નું છે પછી શુભ ચોગડિયું છે નવ એકત્રીસ થી દસ છપ્પન નું છે પછી આવશે અમૃત ચોગડિયું જે દસ છપ્પન થી બાર એકવીસ નું છે આ સમય દરમિયાન કોઈ પણ કહેવાય છે કે ભાઈ સારા કામ કરો નવા કાર્યો કરો તેમાં તમને સારા કામની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે અને ધાર્યા કામમાં સફળતા મળે છે માટે આ સમયમાં કોઈ પણ સારા કામ કરવાથી ચોક્કસથી લાભ જોઈ જશે કિશનજી આવતીકાલે શનિવાર છે તો નોકરિયાત વર્ગ હોય કે જે લોકો નોકરી માટે મહેનત કરતા હોય તેવું શું કરવું જોઈએ ભાઈ કાલે શનિવારનો દિવસ છે અને શનિવારે કહેવાય છે કે ભાઈ નોકરીનો માલિક કોણ તો કે શનિ છે એટલે કાલે શનિવાર શનિ માલિક નો દિવસ છે એટલે જે લોકો નોકરીમાં તકલીફ થતી હોય નોકરીમાં સમસ્યા આવતી હોય નોકરીથી સંતોષ ના હોય એવા દરેક વર્ગોને એવા દરેક જાતકોને જો શનિ મહારાજની કૃપા ઉતરે તો ધાર્યા કામમાં સારું થાય છે નોકરીમાં આગળ વધે છે પ્રમોશન થાય છે વેતનમાં વધારો થાય છે અને આવું બધું શનિ મહારાજની કૃપાથી જ થાય છે તો શનિ મહારાજની કૃપા ઉતારવા શું કરવાનું જે જાતકો શનિ મહારાજને દર શનિવારે સાંજે અગિયાર લવિંગ ચડાવે છે કાળા દોરાની માળા બનાવીને અગિયાર લવિંગ ચડાવે એના જીવનમાં નોકરીની પદોનતી થાય છે નોકરીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્તિ થાય છે શનિવારે બપોરે કહેવાય છે કે ભાઈ એટલે ચાર વાગ્યા પછી જ શનિનો દિવસ છે લોકો સવારે જઈને શનિ મહારાજની પૂજા ઉપાસના કરે છે પણ હંમેશા શનિવારનો જે દિવસ છે શનિ મહારાજ માટે સંધ્યાકાળ પછીનો માનવામાં આવે છે જેતે પૂજા પાઠ કરો એ શનિવારે સંધ્યાકાળ પછી કરો તો ભગવાન કે છે શનિ મહારાજ વધારે કૃપા વર્તાવે છે શનિ રાતનો ગ્રહ છે અંધકાર ગ્રહ છે માટે કહેવાય છે કે ત્યાં રાત્રે જે ઊર્જાનું પ્રમાણ હોય છે વધારે હોય છે માટે શનિની પૂજા ઉપાસના હંમેશા રાત્રે કરવાની રાખજો ચોક્કસથી લાભ થશે અને તમારા નોકરીમાં તમારા જે તે કહેવાય છે ઉચ્ચ પદોન્નતિમાં વધારો જોવાઈ જશે અગિયાર લવિંગની માળા કાળા દોરામાં શનિ મહારાજને પહેરાવાની અને સાથે સાથે એક દશરથ કૃતમ શનિ સ્તોત્રમ નો પાઠ કરવાનો તો મોટો ફાયદો જોવાઈ જશે જીબે કિશનજી હવે વાત કરીશું રાશિ વિશે તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે વાત કરીશું મેષ રાશિવાળા જાતકોની તો મેષ રાશિવાળાને કોઈ કાર્ય પરિપૂર્ણ થશે તમારા જેતે નાના મોટા કાર્યો છે ને જે બાકી રહી ગયા છે ઘણા સમયથી તો તમારા કાર્યો પરિપૂર્ણ થાય કોઈ નાણાનો નવો સ્ત્રોત વહેતો જોવા મળી રહ્યો છે એટલે કે ભાઈ આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી જોવા મળે સાથે મિત્રો સાથે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો તમારા અંગત વ્યક્તિઓ સાથે અગિયારમાં સ્થાનનો રાહુ મિત્રો સાથે કોઈ ખોટું વર્તન કરાવડાવે એટલે કાલે પણ તમારે મેષ રાશિવાળા થોડુંક ધ્યાન રાખે તમારા મિત્રો સાથે ગેરલાભ ના થાય તો મિત્રો સાથે કોઈ એવું વર્તન ના થાય કે તમારા સંબંધોમાં તિરાડ પડે ધ્યાન રાખીશું નાના મોટા ગળાને લગતી સમસ્યા થઈ શકે માટે કાલે મિથુન મેષ રાશિવાળા થોડુંક સાવધાન રહે ગળાને લગતી સમસ્યા ના થાય એના માટે ઠંડુ પાણી ના પીઓ કે બહારનું ખાવાનું શક્ય હોય એટલું ઓછું રાખજો શુભ કલર કેસરી શુભ નંબર સાત રહેશે વૃષભ રાશિવાળાની વાત કરીશું તો સ્વાસ્થ્યમાં સુધારો ધીરે ધીરે થતો જણાય છે તબિયતમાં ધીરે ધીરે વધારો થશે સુધારો થશે સપના તમે મોટા સપના સારા સપના જોઈ શકો છો લગ્ન જીવનમાં મીઠાશ આવશે તમારા લગ્નના જીવનની અંદર સારો સુગંધતાવાળો વાળો સુગંધમય દિવસ તમારો જોવાય રહ્યો છે સારામાં સારું લગ્ન જીવન તમને પ્રાપ્ત થશે ધાર્મિક સ્થળની મુલાકાત થાય નાની મોટી ધાર્મિક સ્થળની મુલાકાત થશે શુક્ર પોપટી શુભ નંબર 6 રહેશે વાત કરીશું સુ મિથુન રાશિ યોજનાઓમાં સફળતા મળતી દેખાય છે નાની મોટી કોઈ યોજનાઓ છે જે તે તમે ઘણા સમયથી વિચારી છે કે આ પરિપૂર્ણ થાય તો સારું તો એ નાની મોટી યોજનાઓમાં સફળતા જોવાય રહી છે માથાને દુખાવો માથામાં સણકા મારે નાની મોટી શરદી તાવના કહેવાય છે સમસ્યા રહે માથાને કહેવાય છે કે ભાઈ શરદર્દનો વધારો રહે માઇગ્રેનનો પ્રોબ્લેમ રહે તો એવો નાની મોટી માથાને લગતી સમસ્યા રહેશે કેમ શનિ અત્યારે કહેવાય છે કે એક તો ખરાબ છે ને સૂર્ય સામે બેઠો છે સૂર્ય શનિની દ્રષ્ટિ થાય છે મિથુનમાં તો થોડુંક ધ્યાન રાખવાનું છે મિત્રો સાથે દિવસ સારો જોઈ રહ્યો છે ધીરજ રાખવી જરૂરી છે ધીરજ રાખજો જે તે કાર્ય કરો એમાં ધીરજ રાખીને કામ કરીશું શુભ કલર ક્રીમ રહેશે શુભ નંબર એક રહેશે જી

સાચવીને રાખવા પડે તો વધુ પડતી ચિંતા વધુ પડતા વિચારો તમારી માનસિક સમસ્યાઓ ઉદ્ભવ કરી શકે એમ છે તો આવું ના થાય તેનું ધ્યાન રાખીશું વસ્તુઓ તમારી કાલે રાહુ ત્રીજે છે ઊંધી આવે એટલે પરાક્રમના સ્થાનમાં જ્યારે રાહુ એટલે તમે ઉત્તર કરવા જતા હોય અને દક્ષિણ થાય તો જે તે વસ્તુ નાનું મોટું સાહસ પરાક્રમ કરવા જતો હોય તો કાલે થોડુંક ચેતતી ચેતીને જજો અથવા તો સાચવીને જજો વાણી અને વર્તનમાં પ્રભુત્વ છે વાણી ખૂબ સારી બુદ્ધ સારામાં સારો બેઠો છે જાદુ નાનો મોટો થશે જીવનમાં કોઈ નાના મોટા એવા જાદુના અનુભવથી તમે કંઈક કાર્યકર કર સારું આગળ વધી શકે છે શુભ કલર જામલી શુભ નંબર ચાર સી રાશિ ઉધાર કોઈની પાસે લેવાનું નહીં અથવા ઉધાર કોઈની પાસે આપવાનું નહીં જે તે કહેવાય છે કાર્ય કરો સ્વાવલંબી અને પોતાના ખર્ચથી કરશો તો લાભ ફાયદો થશે ઉધાર કે લેવાની કે આપવાની કશું બી કરતા નહીં કામમાં પ્રગતિ થશે કામમાં સફળતા જોવાય નાની મોટી પ્રગતિ થશે જે કાર્ય અટકીને ચાલ્યા છે કાર્ય પરિપૂર્ણ થશે ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં નાના મોટા કોઈ ઉતાવળે નિર્ણય ના લેશો નહીં તો કહેવાય છે કે ભાઈ ઊંધું થઈ શકે છે જીવન સાથી જોડે મતભેદ થાય તમે રંગત વ્યક્તિઓ સાથે જીવન સાથી જોડે નાના મોટા મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું શુભ કલર પીળો અને શુભ નંબર 5 રહેશે વાત કરીએ કન્યા રાશિવાળા કન્યા રાશિવાળાને શેર બજારથી ફાયદો જણાય છે શુક્ર ઊંચનો છે શુક્ર સારો છે માટે કન્યા રાશિવાળાને શેર બજારમાં નાના મોટા ફાયદા થાય કોઈ અણધાર્યા લાભ ચોક્કસ મળી શકે એમ છે આકસ્મિક અણધાર્યો લાભ કન્યા રાશિ વાળાના માટે ખૂબ સારું છે અચ્છા તમારા ઘરે કાલે નાના મોટા મહેમાન આવવાના યોગ પ્રબળ છે તેથી આવી શકે એમ છે આર્થિક બાબતમાં સુધારો ધીરે ધીરે થતો જણાય છે આર્થિક સ્થિરતા અને આર્થિક કહેવાય છે કે ભાઈ પદોનથી ઊંચનતી ચોક્કસથી છે શુભ કલર લીલો છે શુભ નંબર આઠ છે જી બેન કિશનજી આપણી સાથે ફોન લાઈન પર દર્શક મિત્ર જોડાયા છે હવે તેમની સાથે વાત કરીશું હલો નામ જણાવશો જન્મ તારીખ જન્મ સ્થળ જણાવશો અને જન્મ છે અમદાવાદ બપોરે ત્રણ વાગે એને મેરેજ નું હજુ કશું થતું નહીં અને કઈ રાશિ જો કઈ રાશિ જોડે મેરેજ પડશે જો બેન એમાં એવું છે લગ્નેશનો મંગળ મિથુન રાશિનો છે કેવાય છે ધનુ રાશિનો ચંદ્ર તેરસ નો જન્મ પૂર્વા નક્ષત્ર છે અને શનિની દ્રષ્ટિ ચોથે પડે છે સાથે કેવાય છે કે ગુરુ બિરાજમાન છે માટે મંગળ અને શનિ જ્યારે પણ કુંડળીમાં સાથે થાય છે ત્યારે લગ્નમાં બાધાઓ આવે આવે ને આવે મંગળ શનિની યુતિ બનતી હોય તો બોલી જ જવાનું કે લગ્ન થાય પણ મંગળની સામે શનિની દ્રષ્ટિ બી પડતી હોય તો પણ સમજવું કે લગ્નમાં વધારે પડતી બાધા આવે લગ્નમાં નાના મોટા પ્રોબ્લેમ થાય લગ્નમાં સમસ્યાઓ આવે કે મંગળની સાથે શનિ માટે થઈને તમારે કહેવાય છે કે ભાઈને કહેવાય છે દર મંગળવાર શનિવારે સુંદરકાંડનો પાઠ કરે મંગળ શનિ ચોક્કસથી સુધરશે મંગળ શનિનો સુંદરકાંડનો પાઠ કરવાથી લગ્નના યોગ બને એટલા વહેલા થશે અને દર મંગળવાર ને શનિવાર શક્ય હોય તો ભગવાનને

હવે એ છોકરો કિશન મહારાજ એમ કે છે કે એ જે અંજાર રહે છે ત્યાં એ કે અંજાર માં એટલા માં ક્યાય શનિ મહારાજ નું મંદિર નથી ને આદિપુર છે અડધો અડધો કિલોમીટર કે એક કિલોમીટર જેટલું છેટું છે એટલે મને પેટ્રોલ એટલું બગાડવું એટલો પૈસા નથી એની આગળ તો એ શું ઘર દીવો મૂકીને ભગવાન ને રોજ લોખંડ ની વીટી આજુબાજુ મંગાવી લેજો લોખંડ ની વીટી એમને કે જો સતત પહેરીને રાખે સરસિયાના તેલમાં શનિવારે ને કોઈ પણ ઘરમાં હોય કે બાર હોય ગમે ત્યાં એક સરસિયા થોડુંક લેવાનું અને કહેવાય છે ડુબાડવાની અને વીટી કહેવાય છે કે ભાઈ પહેરી લેવાની એ વીટી પહેરી લેશે ને પછી રોજ સાંજે ઓમ નમના મંત્રનો જાપ કરવાનો ઓમ નમના મંત્રનો જાપ કહેવાય છે કે કરે સંધ્યા દીવો પ્રગટાઈને કોઈ પણ જગ્યાએ ચાલશે પોતાના ઘરમાં કરશે તો ભી ચાલશે જરૂરી નથી કે આપણે મંદિર જવું પડે આપણે ભગવાનને આ તો કહેવાય છે કે ભાઈ ભગવાનને હંમેશા કેવું હોય કે ભાવનાથી જોવાના હોય ભગવાનની મૂર્તિ સામે હોય એ કહેવાય છે કે ભાઈ એક લાભ આપે એક સમય સુધી કહેવાય છે કે ભાઈ આપણે એમને ભાવનાત્મક દર્શન કરી શકીએ પણ કદાચ ભગવાનની મૂર્તિ ના હોય તો શું કરવાનું તો કહેવા છે કે ભાઈ આપણે એમની આંખોની અંદર એમની ઝલક લઈ લેવાની ઘણી જગ્યાએ એવું હોય છે કે ભાઈ તમે જાઓ તો કહેવાય છે કે ભાઈ એ તો કહેવાય છે પથ્થરની મૂર્તિ છે એ તો બનાવેલી છે શિલ્પે બનાવેલી છે પણ તમે અંદરથી તમારા ભાવને રજૂ કરો તો એ સામે જ છે અણે અણે છે અને કુણે કુણે છે દરેક કાંકણમાં છે તો માટે થઈને એવું જરૂરી નથી કે જાય શક્ય હોય તો છે કે જાય તો સારું ના હોય તો ભાવનાથી તમારા અંદરના હૃદયથી તમે મહારાજને યાદ કરો કરો અને દીવો ચોક્કસથી તમારી પ્રાર્થના સંભાળશે અને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એમના જીવનમાં બને એટલા વહેલા આ બધા પ્રોબ્લેમ દૂર થાય બેન તમારા જીવનમાં શનિ મહારાજ પ્રકાશ ફેરવાય એટલે જ દીવો કહું છું દીવો એટલે પ્રકાશનું દાન જીવનમાં તમારો પ્રકાશ આવે શનિમય આપણી સાથે જોડાયા છે હેલો જી આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જણાવશો ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવશો છવ્વીસ રાત્રે આઠ તેર અમદાવાદ મારા સર દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યુટ સંઘ આણંદ માં આઈટી માં એડમિશન લેતો કેવું રહેશે આણંદ માં મેષ રાશિ કહેવાય છે કે અત્યારે જોવા જઈએ તો કુંડળીમાં વાંધો નથી ચોથા સ્થાન પર છે તુલા રાશિનો ચંદ્ર છે વિશાખા નક્ષત્ર છે અને આઈટી સારું છે આઈટી ફિલ્ડ શનિ સારો મંગળ સારો સૂર્ય સારો ત્રણે સારા છે ચિંતા કરવાની બાબત નથી પણ લગ્નમાં નાના મોટા પ્રોબ્લેમ થશે સાહેબ અત્યારથી થોડુંક મગજ તૈયારી રાખજો છે છે બાકી રાહુ બેઠો ચોથા સ્થાનમાં ચિંતા નથી આગળ જતા છોકરો પરદેશ જઈ શકે એમ છે અથવા તો પરદેશથી લાભ લઈ શકે એમ છે ચોથે રાહુ હોય ને એટલે તો છોકરો પરદેશ તો પરદેશથી લાભ લે એનો ધંધો આગળ જતા પરદેશથી થશે ચિંતાની બાબત નથી સારું રહેશે કરાઈ નાખો વાંધો નથી જીભાઈ જે કિશનજી આપણી સાથે અન્ય એક કોલર મિત્ર જોડાયા છે હેલો હેલો જી આપનું નામ જણાવશો ત્યારબાદ જન્મ તારીખ જન્મ સમય જણાવશો પ્રિયંકા 12 11 2000 સમય સમય 26 સવારના ભવિષ્ય કેવું કન્યા રાશિ નો ચંદ્ર તુલા નો લગ્ન બારસ નો જન્મ છે તમારો હવે ગુરુ રાહુ ભાગ્ય ના સ્થાન માં છે નવમા સ્થાન ગુરુ રાહુ મિથુન નો બેઠેલો છે એટલે ગુરુ રાહુ નો ચંડાલ યોગ છે ભાગ્યનો સાથ ઓછો થઈ જાય ભાગ્યનો સાથ કપાઈ જાય ગુરુ રાહુ એટલે સૌથી ખરાબ યુતિ કોઈ પણ કામ કરો ને એમાં કહેવાય છે જે જગ્યાએ બેઠો એ જગ્યાનું કહેવાય છે સ્થિરતા લઈ લે ભાગ્યનું સ્થિરતા લઈ લે તમારું લક ફેક્ટર તમારું નસીબ જોઈએ એટલું કામ ના કરે મહેનત કરો સો ટકા પણ સામે લક તપર વીસ ટકા કામ કરે એટલે કે ભાઈ એના માટે શું કરવાનું વિષ્ણુ સહસ્ત્ર પાઠ દરરોજ જે નિયમિત પ્રમાણે એક નામ તમારો ભાગ્યનો સાચ વધારશે તમારા નસીબમાં કહેવાય છે કે ભાઈ સારા એવા ચક્રો ગતિમાન થશે અને આગળ જતા જીવનમાં પણ કહેવાય છે કે ભાઈ તમારું તેજ પ્રકાશિત થશે જી હવે વાત કરીશું રાશિની આગેની ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો તુલા રાશિની વાત કરીશું પરિવારના સભ્યોને કાળજી લેવી તમારા પરિવારના જે લોકો સભ્યો છે એને કાળજી લેજો મનમાં મૂંઝવણ રહ્યા કરે નાની મોટી મનની અંદર મૂંઝવણ રહેશે શું કરવું શું ના કરવું અસમંજસ રહ્યા કરશે લઘુ ઉદ્યોગો વાળાને થોડુંક સાચવીને ચાલો છે નાના મોટા જે વેપારીઓ છે દુકાનદાર છે કે નાના મોટો ધંધો લઈને બેઠા છે થોડુંક કાલે સાચવીને રહે તુલા રાશિવાળા મતભેદ ન થાય તેનું ખોટું કોઈની જોડે ધ્યાન રાખે કહેવાય છે કે ભાઈ બોલવામાં વાંચામાં થોડું ધ્યાન રાખીશું શુભ કલર વાદળી શુભ નંબર નવ રહેશે વૃષિક રાશિવાળાની વાત કરીશું ધન પ્રાપ્તિ માટે દિવસ ખૂબ સારો અતિ ઉત્તમ જોવાઈ રહ્યો છે બાળકો પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે વૃષિક રાશિવાળા બાળકો થકી લાભ છે જીવન સાથે જોડે દિવસ અતિ ઉત્તમ અને સારો જોવાઈ રહ્યો છે તમારા જીવન સાથે જોડે દિવસ સારા અતિ ઉત્તમ જોવાય છે સમસ્યાનું સમાધાન મળશે નાની મોટી સમસ્યામાં કોઈ તમારું સમાધાન જોઈ શકો છો શુભ સફેદ શુભ નંબર બે ધનરાશિ વાળાની વાત કરીશું તો સફળતા છે નવા શિખરો શેર કરશો નવા વ્યક્તિઓનું જીવનમાં આગમન છે પ્રેમમાં કોઈ સારી સફળતા મળી શકશે ધાર્મિક સ્થળની મુલાકાત પણ થશે નાની મોટી ધાર્મિક સ્થળની મુલાકાત થાય મતભેદ કોઈની જોડે ના કરવો તેનું ધ્યાન રાખવાનું છે શુભ કલર લાલ છે શુભ નંબર સાત છે વાત કરીશું મકર રાશિ મકર રાશિ વાળા જાતકોની તો આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ના કરી પૈસાની કોઈ પણ બાબત હોય પૈસાની કોઈ પણ વાત હોય ઉતાવળિયા નિર્ણય પગલાં ભરશો તો આગળ જતા તકલીફ થશે માટે આર્થિક નિર્ણયો ના લેશો વિદેશમાં રહેતા લોકો તરફથી સો ટકા કોઈ લાભ જોવાઈ રહ્યો છે વેપારમાં ફાયદા દેખાય છે મદદરૂપ થશો કોઈની જોડે નાની મોટી મદદ થાય શુભ કલર પૂરો શુભ નંબર ત્રણ રહેશે કુંભરાશિવાળાને કામનું કહેવાય છે કે ભાઈ દબાણ બેચેન કર્યા કરે કામમાં કહેવાય છે કે ભાઈ હેરાનગતિ થાય કામમાં નાના મોટા કહેવાય છે કે અત્યારે તમારે થોડુંક સાચવવું પડે પૈસાનો વ્યવહાર ઓછો રાખવાનો બને એટલો પૈસાનો વ્યવહાર ઓછો રાખશો સાથે સાથે નવું સાહસ થાય જીવનમાં કોઈ નવા સાહસની નવી શીખામણ થાય તબિયત થોડીક સાચવવાની છે તબિયતમાં સુધારો વધારો ન થાય ધ્યાન રાખજો તબિયત થોડીક અત્યારે સૂર્ય નબળો છે કુંભરાશીવાળાને તબિયત સાચવીને રાખજો શુભ કલર સફેદ શુભ નંબર ચાર

કહેવાય છે છુપા આશીર્વાદ આગળ કામમાં લાગશે મગજ ઉપર કાબુ રાખીશું મનને શાંત રાખીશું મનના વિચારોને શાંત રાખીશું કોઈ સારા પોઝિટિવ સકારાત્મક ઉર્જાનું સંચારણ કરીશું શુભ કલર સોનેરી અને શુભ નંબર નવ રહેશે જી કિશનજી આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે ટેરોટ કાર્ડની મદદથી તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે ચલો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે ધનથી તંદુરસ્ત રહો મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો એવી અમારી ખૂબ શુભેચ્છાઓ તમારી સાથે છે વાત કરીશું ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ એક સુંદર મજાનો કાર્ડ ઉપાડશે કાલે કહેવાય છે કે ભાઈ જેનો પણ જન્મદિવસ છે ફિફ્થ ઓફ કપ્સ ફિફ્થ ઓફ છે શું સૂચવે છે ઓફ ટેરોટ કાર્ડ આ કહેવાય છે કે ભાઈ એક જોવા જઈએ તો કહેવાય છે કે કુટુંબ ક્લેશ નું કાર્ડ છે અથવા તો કોઈ એવું વ્યક્તિ આવે કે જીવનમાં કુટુંબમાં નાના મોટા ક્લેશ ના કરાવે આ વખત કાલે જેનો પણ જન્મદિવસ છે થોડુંક સાચવીને તમારા છુપા શત્રુઓ જ તમને હિત શત્રુઓ હેરાન ના કરે એનું ધ્યાન રાખીશું તમે કોઈ પણ નવું વ્યક્તિ આવવાનું હોય પાત્ર નવું આવવાનું હોય જીવનમાં

પછી ખબર પડે કે હો આ તો ગોતા મારે ખોટા ખોટા મોટા મોટા ધ્યાન રાખો દરેક વસ્તુમાં નહીં ખાલી કહે છે કે પ્રેમ સંબંધમાં કે ભાઈ મિત્ર સંબંધમાં દરેક જગ્યાએ આ વર્ષે થોડુંક આ ખાસ ધ્યાન રાખીશું અતિ વિશ્વાસ કોઈની પર નહીં મૂકીએ આર્થિક સ્થિતિમાં મધ્યમ રહેશે વરસ નાના મોટા ઉછાળા સાથે વરસ જતું દેખાય છે પણ કહેવાય છે કે ભાઈ ભગવાનની દયાથી શાંતિથી પૂર્ણ થશે આર્થિક સ્થિતિ એવી થોડીક કહેવાય છે કે ભાઈ નાજુક જોવા છે પણ ચિંતા કરવાની જરૂર નથી એનો ઉપાય આપું છું માનસિક સમસ્યાઓ હળ થતી જોવાય છે ધીરે ધીરે મગજમાં કહેવાય ક્લેશ વધશે તો માનસિક સમસ્યાઓ ના થાય તેનું ધ્યાન રાખજો મગજ ઉપર કહેવાય છે કે ભાઈ શાંત રાખીશો બરફ મૂકીશું ખોટા ગુસ્સો નહીં કરે ખોટું વર્તન કોઈની જોડે નહીં કરે શારીરિક સમસ્યા માનસિક ખાલી કહેવાય કે ભાઈ મગજને લગતી સમસ્યા ન થાય અથવા તો ડાયાબિટીસ બીપી વાળાઓ થોડું સાચવીને રાખ્યા આ વર્ષ થોડું એકંદર સાચવવા જેવું છે માટે કહું છું શું કરવાથી લાભ થશે તો ભાઈ આર્થિક સ્થિતિમાં ગડબડ જોવાય છે તો એના આર્થિક સ્થિતિના સુધારા માટે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ છે કાલે જન્મ પણ જન્મદિવસ છે નિયમિત પ્રમાણે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરે અતિ શુભ ગણવામાં આવે છે ને ચોક્કસથી કરવાથી મોટા લાભ જોવાઈ જશે જી બેન કિશનજી આપ અમારા સ્ટુડિયો પર આવવાના અને દર્શકોને આટલી સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માધવ જો તમારા મનમાં પણ હજુ કોઈ સવાલ રહી ગયો હોય અને કિશન મહારાજને પૂછવો હોય તો નોંધી લેજો કિશન મહારાજનો નંબર કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ મને આપશો રજા